तो राजकोट में गरम वस्त्रों ने लई शिक्षणाधिकारी पत्र, चौक्स कलर के डिजाइन ना स्वेटर पहेरवा दबाण नहीं करवा ते माटे आ पत्र आपवामां आव्यो छे। तो खानगी स्कूल मैनेजमेंट चौक्स जैकेट पहेरवा दबाण नहीं करी शके, विद्यार्थियों मनपसंद गरम वस्त्रों पहेरी सकशे। राजकोट जिला शिक्षणाधिकारीए परिपत्र जाहेर कर्यो छे। शाळानी ऋतुने ध्यानमां राखी राजकोटनी तमाम शाळाओमां गरम वस्त्रोने लई जिला शिक्षणाधिकारीए परिपत्र जाहेर कर्यो छे। घणी स्कूलोमां आपणे जोता होईए छे कि एक ज कलरना स्वेटर पहेरवा, आ ज प्रकारना स्वेटर पहेरीने शाळाए आवुं तेवुं वारंवार विद्यार्थीओने कहेवामां आवतुं होय छे। नियमो खास बनावामां आवता होय छे कि एक ज जेवो कलर होवो जोईए, आज कलरना कपड़ा पहेरी बाळकोए आववानुं रहेशे, जेना कारणे स्वेटर होवा छतां माता पिताने जे ते कलरना नवा खरीदवा पड़ता होय छे। परंतु राजकोटमां परिपत्र शिक्षणाधिकारी तरफथी बहार पाड़वामां आव्यो छे, जेमां कहेवामां आव्यु छे कि कोईपण एवा कलरना फिक्स कपड़ा पहेरी नहीं, परंतु तमे जे ते बाळकोने पोतानी रीते डिजाइनवाळा कपड़ा पहेरावी शको छो। राजकोट शहर तथा जिल्लानी तमाम शाळाओने एक परिपत्र करवामां आव्यो छे, जे परिपत्रमां जणाव्युं छे कि शિયાળની ઋતુને ध्यानमां लईने વિદ્યાર્થીને અનુકૂળ રહે તેવા યુનિફોર્મની સાથે ગરમ વસ્ત્રો પહેરવાની પણ છૂટ આપવાની રહેશે। અચ્છા બેન, અમુક સ્કૂલો છે એ કડક વલણ અપનાવતી હોય છે કે પોતાના કલરના ડ્રેસ અથવા તો પોતાની જે ડિઝાઇન છે એ પ્રકારના જે સ્વેટર પહેરવા અથવા તો જર્સી પહેરવી, તો એને લઈને સ્કૂલો સામે કોઈ જી એ બાબતની કોઈ ફરિયાદ અમને મળશે અથવા તો સ્કૂલ તપાસ દરમિયાન કે શાળા મુલાકાત દરમિયાન અધિકારીઓ દ્વારા જો અમને કંઈ જાણવા મળશે तो ચોક્કસથી એમની સામે સરકારી નિયમ અનુસાર કાર્યવાહી કરવામાં આવશે। દરેક સરકારી શાળાને ગ્રાન્ટેડ અને સેલ્ફ ફાઇનાન્સ શહેર તથા જિલ્લાની શાળાઓને પરિપત્રિત કર્યો છે। વિદ્યાર્થી પોતાના શરીરને અનુકૂળ રહે, ઠંડીથી બચી શકે તેવા કોઈ પણ ગરમ વસ્ત્રો પહેરી શકશે। દરેક વસ્તુના ભાવમાં વધારો થઈ રહ્યો છે, પરંતુ આસમાને પહોંચેલા સોના ચાંદીના ભાવ હવે થોડા ઓછા થયા છે। સોના ચાંદીની ખરીદી કરતા લોકો માટે રાહતના સમાચાર, માર્કેટમાં ઉછાળા વચ્ચે સોના ચાંદીના ભાવ ગગડ્યા છે। આજે સોનામાં પ્રતિ 10 ગ્રામે રૂપિયા 1700નું કડાકો થયો છે, તો ચાંદીમાં પ્રતિ કિલો 3000 રૂપિયા ઘટ્યા છે। આજે પ્રતિ 10 ગ્રામ સોનાનો ભાવ ઘટીને 64270 થઈ ગયો છે, તો ચાંદીનો ભાવ પ્રતિ કિલો 76800 રૂપિયા થયો છે। સોના ચાંદીની ખરીદી કરતા લોકો માટે રાહતના સમાચાર છે, તો 65000 ને પાર જે ભાવ પહોંચ્યો હતો તે હવે ઘટ્યો છે, ભાવમાં ઘટાડો નોંધાયો છે, હવે ભાવ 64000 ની આસપાસ થઈ ગયો છે। અને અન્ય સમાચારની વાત, ગરોબોની કસ્તુરી ફરી એકવાર મોંઘી થઈ ગઈ છે। અમદાવાદમાં ડુંગળીના ભાવમાં ભડકો થયો છે, ડુંગળીના ભાવ રૂપિયા 80 થી 90 રૂપિયા પ્રતિ કિલોએ પહોંચી ગયા છે। ડુંગળીના ભાવ વધતા જનતા બેહાલ થઈ છે, 2 દિવસ પહેલાં ડુંગળીના ભાવ 50 રૂપિયા હતા। ડુંગળીના ભાવ વધતા ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે, ડુંગળીના ભાવમાં પહેલાં રૂપિયા 20 હતો જે હવે સીધો જ 80 થઈ ગયો છે। મધ્યમ વર્ગીય પરિવારોને જ ન પોસાય તો ગરીબોનું પણ શું થશે તે પણ હવે સવાલ થઈ ગયા છે, કારણ કે દિવસે ને દિવસે શાકભાજીના ભાવમાં પણ વધારો થઈ રહ્યો છે। અત્યારે શિયાળાની સિઝન છે, એમ તો શિયાળાની સિઝનમાં શાકભાજીના ભાવ સૌથી ઓછા હોય છે, પરંતુ કમોસમી વરસાદના કારણે ભાવ વધારો હોવાનું વેપારીઓ કહી રહ્યા છે। અભી તો દેખીએ, પહેલે 20 મે મિલતે થે, ફિર 35 મે હુઆ, ફિર 40 મે, અભી તો સીધા 80 મે હો ગયા હૈ, હમારે એરિયા મે 80-90 મે મિલ રહા હૈ। હમ ચલો દૂસરે બડે માર્કેટ મે લેને કે લિયે આયે, તો યહાં ભી વોહી રેટ હૈ। अभी तो रूटीन में जो खाते हैं ना, वो ऑनियन और टोमेटो ही है, उसका प्राइस ही अभी बढ़ जाए तो गरीब, चलो अभी तो मिडिल क्लास है हमने तो पता चला, मगर जो लो क्लास है वो लोग क्या कर सकते। गवर्नमेंट से वही अपील है, कुछ भी रूटीन में जो खाते सब्जी खाते हैं ना, उसका रेट थोड़ा लो करे तो फैमिली के लिए अच्छा होता है। ગરીબોની કસ્તુરી ફરી એક વખત મોંઘી થઈ છે, ડુંગળીના ભાવની અંદર ભડકો સામે આવી રહ્યો છે। જે રીતે ડુંગળીના ભાવ છે કે જે 35-40 રૂપિયા હતા તે વધીને હાલ 80-90 રૂપિયા બોલાઈ રહ્યા છે। અલગ અલગ વિસ્તારોની અંદર ડુંગળીના અલગ અલગ ભાવ છે,
તે સામે આવી રહ્યા છે, જેને લઈને ગૃહનું બજેટ ફરી એક વખત ખોરવાયું છે. અને ડુંગળીના ભાવ વધતા હવે રસોડાની રોનક છે તે પણ ફીકી પડી ગઈ છે, કારણ કે જે રીતે ભાવ સતત વધી રહ્યો છે અને મધ્યમ વર્ગીય પરિવારોનું જે બજેટ છે તે તો ખોરવાઈ રહ્યું છે, પરંતુ જે ગરીબો માટે આજે કસ્તુરી છે તે મોંઘી થઈ છે. ત્યારે ગૃહનો દ્વારા માંગ કરવામાં આવી રહી છે કે આજે ડુંગળીનો ભાવ વધી રહ્યો છે તેને અંકુશમાં લાવવો જોઈએ, કારણ કે દરેકે દરેક શાકભાજી મોંઘા થયા છે ને એમાં હવે જે ડુંગળીના ભાવ છે તે પણ વધી જતા ફરી એક વખત મોંઘવારીનો માર મધ્યમ વર્ગીય પરિવારોને સહન કરવાનો વારો આવી રહ્યો છે. પ્રધાનમંત્રી મોદી 17 ડિસેમ્બરે ગુજરાત આવે તેવી શક્યતાઓ છે. સુરતના ડ્રીમ સિટી હીરા બોટ્સનું ઉદઘાટન કરે તેવી શક્યતાઓ છે. સુરત એરપોર્ટને વિસ્તરણ યોજનાનું અનાવરણ કરશે, તો 15 માળના બોટ્સ ટાવરમાં 4500 ડાયમંડ ટ્રેડર્સની ઓફિસો આવેલી છે. તો કાર્યક્રમ મુદ્દે હજુ પીએમઓ તરફથી સત્તાવાર કોઈ જ જાણકારી આપવામાં નથી આવી, પરંતુ શક્યતાઓ એવી છે કે 17 ડિસેમ્બરે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાત આવી શકે છે. છેલ્લે 30 થી 31 ઓક્ટોબરે પ્રધાનમંત્રી મોદી ગુજરાત આવ્યા હતા. વધુ અપડેટ સાથે સંવાદદાતા હિરેન અમારી સાથે જોડાઈ ગયા છે. હિરેન, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 17 ડિસેમ્બરે ગુજરાત આવે તેવી શક્યતાઓ? 17 ડિસેમ્બર અથવા તો ત્યાર પછી કોઈ પણ સમયે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો ગુજરાત પ્રવાસનું આયોજન થઈ શકે છે. 17મીએ સંભવતઃ સુરત ખાતે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે, જેમાં ડ્રીમ સિટી હીરા બુર્સ જે તૈયાર થયેલું છે કે જ્યાં દિવાળી સમયે તેનું લોકાર્પણ કરી અને કેટલાક ઉદ્યોગપતિઓએ ત્યાં દુકાનો પણ શરૂ કરી છે, પોતાના કામગીરી શરૂ કરી છે. એ હીરા બુર્સનું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે આધિકારિક રીતે શરૂઆત કરાવવાનો કાર્યક્રમનું ઉદઘાટનની કાર્યક્રમ છે તે આયોજન થઈ રહ્યું છે. સાથે સુરત એરપોર્ટનું જે એક્સટેન્શન કરવામાં આવ્યું છે કે જેમાં ઇન્ટરનેશનલ ફ્લાઇટો અને અન્ય ફ્લાઇટો પણ આવે છે એનું પણ આયોજન સાથે થઈ શકે છે. આ ઉપરાંત અન્ય જે મોટા પ્રોજેક્ટ ગુજરાતમાં ચાલી રહ્યા છે અને જે પૂર્ણતાના આરે છે એવા પ્રોજેક્ટને પણ આવરી અને અન્ય કાર્યક્રમ કરજો કે કેમ તેને લઈને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. આ કાર્યક્રમને લઈ પ્રધાનમંત્રી કાર્યાલય તરફથી અંતિમ મંજૂરી મળ્યા બાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે. સ્વાભાવિક રીતે લોકસભાની ચૂંટણી હવે જેમ નજીક આવતી રહી છે તેમ દર મહિને એક કાર્યક્રમ પ્રધાનમંત્રીનો ગુજરાતમાં આયોજન થશે. આભાર માહિતી માટે. ભાજપની સંસદીય દળની બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, અમિત શાહ બેઠકમાં પહોંચી ગયા છે. જેપી નડ્ડા પણ આ બેઠકમાં સામેલ થયા છે. તો સંસદીય દળની બેઠકમાં પ્રધાનમંત્રી મોદીનું સન્માન કરવામાં આવ્યું. તાળીઓના ગડગડાટથી પીએમ મોદીનું સ્વાગત કરવામાં આવ્યું. 3 રાજ્યોમાં શાનદાર જીત બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે જ્યારે સંસદીય દળની બેઠકમાં પહોંચ્યા ત્યારે તમામ સાંસદો હાજર. મંત્રીઓએ તેમનો તાળીઓના ગડગડાટથી સ્વાગત કર્યું. ભાજપના તમામ સાંસદો બેઠકમાં હાજર. વધુ અપડેટ સાથે સંવાદદાતા દિલ્હીથી અજય યાદવ અમારી સાથે જોડાઈ ગયા છે. અજય, 3 રાજ્યોમાં ભવ્ય જીત બાદ આજે સંસદીય દળની બેઠકમાં પ્રધાનમંત્રી પહોંચ્યા, જ્યાં ભવ્ય સ્વાગત ભાજપના તમામ સાંસદો દ્વારા કરવામાં આવ્યું. देखिए, निश्चित तौर पर यह तीसरा मौका है जब प्रधानमंत्री नरेंद्र मोदी का 3 राज्यों में, खास जिसमें भारतीय जनता पार्टी ने बम्पर जीत हासिल की है, उसके बाद ये स्वागत किया जा रहा है. पहला स्वागत तो उसी दिन किया गया जिस दिन
जिस दिन काउंटिंग हुई थी और भारतीय जनता पार्टी तीन राज्यों में उसमें सबसे बड़ी जीत ये माना जा रहा था कि छत्तीसगढ़ में, जिसमें अधिकतर एग्जिट पोल कह रहे थे कि वहाँ पे भारतीय जनता पार्टी नहीं जीतेगी, लेकिन इस सबको धता बताते हुए भारतीय जनता पार्टी छत्तीसगढ़ में भी जीती थी। तो उसी सबको लेकर के कहा जा रहा है कि ये ब्रांड मोदी का कमाल है और प्रधानमंत्री नरेंद्र मोदी ने इलेक्शन कैंपेन के दौरान जो वादे किए थे और साथ ही ये कहा था कि ये मोदी की गारंटी है, ये नारा काफ़ी हिट हुआ था और भारतीय जनता पार्टी तीन राज्यों में जीती हुई थी। तो भारतीय जनता पार्टी के मुख्यालय में पहला स्वागत किया गया था, जिसमें बड़ी संख्या में जो आम भारतीय जनता पार्टी के कार्यकर्ता या प्रधानमंत्री नरेंद्र मोदी के चाहने वाले ने उनको स्वागत किया था, वहाँ प्रधानमंत्री नरेंद्र मोदी की स्पीच भी हुई थी। दूसरा स्वागत जो है प्रधानमंत्री नरेंद्र मोदी का खुद संसद भवन, यानी जब शीतकालीन सत्र की शुरुआत हुई थी उस दिन भी मोदी का स्वागत है, इस तरह के नारे सांसदों की तरफ से लगाए गए थे। और आज तीसरा मौका है जब बीजेपी संसदीय दल की बैठक है और इसमें प्रधानमंत्री नरेंद्र मोदी जब आए तो जेपी नड्डा, जो कि भारतीय जनता पार्टी के राष्ट्रीय अध्यक्ष हैं, उनको शॉल पहना करके स्वागत किया गया। और जब सांसदों के बीच प्रधानमंत्री पहुंचे तो वहां पर भी मोदी जी का स्वागत है और मोदी है तो गारंटी है, इस तरह के नारे लगाए गए। अब देखना ये होगा कि प्रधानमंत्री नरेंद्र मोदी सांसदों को जब संबोधन कर रहे हैं तो उसमें क्या कुछ सांसदों को कहते हैं और क्या कुछ भारतीय जनता पार्टी को एक तरह से निर्देश देते हैं। लेकिन ये जरूर है कि भारतीय जनता पार्टी ने इन तीन राज्यों में जिस तरह से विधानसभा चुनाव में बंपर जीत दर्ज की है और कहा जा रहा है कि 2024 के लोकसभा चुनाव में इसका सीधा असर पड़ेगा, तो प्रधानमंत्री नरेंद्र मोदी आज जब अपनी स्पीच देते हैं तो आगे की रणनीति के बारे में सांसदों को किस तरह का निर्देश देते हैं, ये देखने वाली बात है। जी धन्यवाद जानकारी के लिए। संसदीय दलनी बैठक जेमा प्रधानमंत्री नरेंद्र मोदी पहुंचा त्यारे तमाम जे सांसदो छे तेमना द्वारा भव्य स्वागत करवामां आव्यु। तालीओना गड़गड़ाटथी आखू संसद भवन गूंजी उठ्यो। त्रण राज्योमां भारतीय जनता पार्टीए भव्य जीत हासिल करी छे अने त्यारबाद ज्यारे आजे संसदीय दलनी बैठक मळी रही छे त्यारे तमाम नेताओ त्यां उपस्थित छे, भाजपना तमाम सांसदो त्यां उपस्थित छे अने प्रधानमंत्री पहोंच्या त्यारे तेमनुं सन्मान करवामां आव्युं, सालोटाड़ी स्वागत करवामां आव्युं।